નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ તો તરણેતર મેળાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થયા હોવાની તંત્રએ જાહેરાત કરી છે. 19 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરણેતરના મેળામાં ઉપસ્થિત રહેશે. રોજ 2 લાખથી વધુ લોકો દેશ વિદેશમાંથી તરણેતરના ભાતીગઢ મેળામાં આવશે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગઢ મેળો જાહેરાત કરવામાં આવ્યો છે. 18-9 થી 20-9 દરમિયાન યોજનાર લોકમેળામાં 3 દિવસ માટે રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ભવ્ય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં પણ આવશે. આ જગ પ્રસિદ્ધ ભવ્ય લોકમેળામાં દેશ વિદેશના માનવીઓ મન મૂકીને મેળો માણશે. દર વર્ષે સુરેન્દ્રનગરના તરણેતર ખાતે થાનગઢ તાલુકામાં એ ભાતીગઢ મેળો તરણેતરનો યોજાય છે. ગયા વર્ષે પણ આપણે મેળો યોજ્યો હતો અને ચાલુ વર્ષે પણ આ મેળો 18 તારીખ અને સોમવારથી એ ધ્વજારોહણ કરીને ખુલ્લો મૂકાશે અને 19 તારીખ મંગળવારના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો પણ આ મેળામાં આવવાના છે અને 18 થી 21 તારીખ સુધી એ આ મેળો ચાલવાનો છે, જેમાં લાખો લોકો એ ભાગ લે છે. ચાલુ વર્ષે આ મેળામાં આપણે પશુ પ્રદર્શન અને હરીફાઈ પણ રાખેલી છે. ખાસ વિવિધ કોઈ આકર્ષણ કંઈ ઊભું કરેલું હોય એવું કે પર્યટકો માટે? ખાસ કરીને એક પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે કેન્દ્ર સરકાર દ્વારા પણ ખૂબ સારું એક પ્રદર્શન આ વખતે થવાનું છે અને એ ઉપરાંત એ આપણા ગુજરાત ટુરિઝમ દ્વારા પણ ખૂબ સુંદર રહેવાની અને અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે અને એમાં ખાસ કરીને જે રાતના સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે એ આનું ખૂબ મોટું આકર્ષણ હોય છે.